નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવીશું આજનો વિષય એવો છે કે ગુજરાતમાં કોરોના વાયરસ નહીં આવે કારણ કે ગુજરાતમાં જડીબૂટીનો ખજાનો છે અને જડીબૂટી વનસ્પતિ દ્વારા કોરોના નમના વાયરસનો ઇલાજ હાલે ચીન દેશના અંદર કોરોના નમના વાયરસે બૂમ પડાવી દીધી છે એટલે કે દરેક લોકોની હું આરામ કરી નાખી છે કોરોના નામનો જે વાયરસ છે મૂળ છે ને એ ચીન દેશના અંદર જે પ્રાણીઓ હોય છે જે ઘેટાબકરા હોય છે ભેંસો હોય છે ઊંટ હોય એના દ્વારાથી ફેલાય છે કારણ કે ચીનના લોકો જે છે ને અચડ કુચડ ખાવાવાળા છે એટલે કે કંઈ કહેવાય ને કે ચામાચુડીઓ ખાઈ જઈને ઘાટા તો સાપે ખાઈ જઈને ભેંસી ખાઈ જઈને કોઈ માંસ મટન ખાવાવાળા હોય છે એટલે કે ઝેરી જનાવર ખાતા હોય કોઈ તો ઊંટને ઊંટને મારીને ખાતા હોય એના કારણે એ પ્રાણીઓના અંદર જે રોગ હોય છે એ રોગ છે ધીરે ધીરે મનુષ્ય મનુષ્યના શરીરના અંદરના પર પ્રવેશ કરવા માંડ્યો છે ખાસ કરીને આ કોરોના નામનો વાયરસ છે એ છે પ્રાણીઓના શરીરમાંથી મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે એ કોરોના નામના વાયરસના સામેના લક્ષણો છે જાણી લો શરૂઆતના અંદર તાવ આવે છે કફ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે શરદી ખોસી જેવી સમીક્ષા રહેશે કાંટ આવે તો ઝાડા પણ થઈ જાય છે જ્યારે એની અસર વધારે થાય ત્યારે ન્યુમિનિયા જેવો રોગ થાય છે એટલે કે જે ફેફસા હોય છે ફેફસાની અંદર કળતર બળતર રહેશે અને ફેફસાનો રોગ પણ લાગુ પડે ઘાટા તો શ્વાસ લેવામાં પણ તકલીફ થાય ગભરામણ જેવું થાય છે એડના અંદર કિડનીના ભાગે અસર થાય એટલે કે કિડની ઘાટા વખતે ફેલ પણ થઈ જાય છે એના સામાન્ય લક્ષણો છે કોરોના નામના વાયરસના ગુજરાતમાં નહીં આવવાનું મુખ્ય કારણ શું છે કે ગુજરાતના અંદર જડીબુટીનો ખજાનો છે તમે મારા વિડીયો સમક્ષ જે વનસ્પતિ જોઈ રહ્યા છો ખાસ એ વનસ્પતિને ઓળખી લઈ જઈને પત્તાને તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ આ વનસ્પતિને એને ફૂલ પણ જોઈ શકો છો તે મારા વિડીયો સમક્ષ ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે નાગોળ વનસ્પતિ ખાસ કરીને આ નાગોળ વનસ્પતિને ઓળખી લેજો કારણ કે સર્વ નાશક છે કારણ કે જેટલા દુનિયાની અંદર જેવા નવા નવા વાયરસો ફેલાતા હોય નવા નવા રોગ આવતા છે તમામ રોગોને થડમોથી નીકળવા માટે આ વનસ્પતિ સક્ષમ છે ફક્ત તમારે છે ને આ નાગોળ વનસ્પતિનો પત્તનો ઉકાળો બનાવીને પીવાનો છે એટલે કે રસ બનાવીને પીવાનો છે તમને જો શરદી ખોશી કફ જેવી સમીક્ષા રહેતી હોય ફેફસાનું લગતી કોઈ પણ બીમારી હોય ન્યુમિનિયા જેવી તકલીફ હોય તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તમે નિયમિત આ નાગોળ વનસ્પતિનો પત્તનો ઉકાળો બનાવીને પીશો તો તમે મને યાદ કરશો આ કો તોનો જ્યુસ બનાવીને ત્યાં પીશો હા એકદમ આ કડવો લાગશે પણ આ કડવી વસ્તુ તમારા શરીરને જશે અંદર જશે તો તમને જો ડાયાબિટીસની તકલીફ રહેતી છે એટલે કે તમારા શરીરના અંદર જો સુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય તો એને ઓછું કરશે કારણ કે ડાયાબિટીસ માટે થઈને પણ રામ પાડશે અને કોરોના નોમનો જે વાયરસ તમારા શરીરના અંદર શરૂઆતમાં એન્ટર થઈ ગયેલો છે ને એને ગાયબ કરી નાખશે એટલે કે એનો ઇલાજ કરશે શરીરના અંદર જે પ્રકારની કમજોરી આવી છે શરીરના અંદર જે પ્રકારના દુખાવા રહેતા છે તમામ દુખાવો પણ શું અંતર કરે છે આ વનસ્પતિ આયુર્વેદ દ્રષ્ટિએ આ વનસ્પતિ છે ને આપણા શરીર માટે તો ખૂબ જ ઉપયોગી છે હા તમે આનો ફૂલોનો ઉકાળો બનાવી રસ બનાવીને તમે નિયમિત પી શકો છો કારણ કે કોરોના નમનો જે વાયરસ તમારા શરીરના અંદર એન્ટર થઈ ચૂકેલો હોય એને દૂર કરવા માટે થઈને એનો આ ઉકાળો પણ સક્ષમ છે માની લો કે તમને એ વનસ્પતિ ના મળે અને આગળ વનસ્પતિ કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તે મારા વિડીયો સમક્ષ આ વનસ્પતિ જોઈ રહ્યા છો જે તુલસી છે તુલસી પણ સર્વ પ્રકારના રોગોને નાશ કરનારવાળી છે માની લો કે તમને શરદી ખોશી કપ જેવી સમીક્ષા રહેતી હોય તાવ રહેતો હોય તો તમે પંદરથી વીસ પત્તા લઈને ઉકાળો બનાવીશો ઉકાળો બનાવીને ઓના અંદર થોડું મધ કહો કો નાખી નાખીને પીશો નિયમિત તો તમારા શરીરના અંદર જે પ્રકારની શરદી ખોશી કપ જેવી સમીક્ષા રહેતી હોય છે તાવ રહેતો હશે એ પણ મટી જશે કારણ કે આ વનસ્પતિ છે ને જે તમને જે કોરોના નામનો વાયરસ જો તમારા શરીરના અંદર એન્ટર થઈ જાય એવા વાયરસથી તમે પીડાતા હો તો આ એવા વાયરસ માટે થઈને છે કારણ કે આ તુલસી માતાનો પત્તા છે ને રામ છે ફક્ત આ તુલસી માતાના પત્તાનો ઉકાળો બનાવીને તમારે નિયમિત પીવાનો છે એ વાયરસ છે તમારા શરીરમાંથી ગાયબ થઈ જાય કારણ કે આ તુલસી માતાના પત્તા છે ને પકાના રોગોને શુમંતર કરી છે કોરોના નમનો વાયરસ તો સામાન્ય છે હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હતી એ મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવતા મને જરૂર કોમેન્ટમાં કહેજો હું એનો લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર તમારો